Mahek, तारे ने तारा घर वाड़ा है आज खाली बैग लेने आ घर माथी निकली जवान उसे समझी आशु बोलो छो कांती भाई एज बोली रहो छो जे तमें सांभळी रह्या छो आ खाली बैग लईने तमें तमारो परिवार आ घरमांथी निकळी जाओ कायम माटे पप्पा आ तमे शुं बोलो छो अने शा माटे बोलो छो अरे हसबेंड ऑपरेशन करवानुं छे अने तमे पर तो शुं करूं बेटा समय नहीं राज हो बस राजे समय आवी गयो એટલે એક પણ સેકન્ડ નો હું ટાઈમ વેસ્ટ નહીં કરું આ જુઓ આજથી જ આ ઘર ઓફિસ બધા ઉપર મારો હક છે તમને હા યસ અરે માં મેં કોઈ પેપર પર સાઈન નથી કર્યા કાકા શું બોલી રહ્યા છે અને બધું શા માટે કરી રહ્યા છે મને કાંઈ નથી સમજાતું અને મેં પણ ઘરના પેપર્સ પર સાઈન નથી કરી નથી કરી સાઈન શોક લાગ્યો ને હા ક્યો ને શોક હવે સમજાયું શોખ લાગે છે તારે કેવું થાય છે મને અને મારા દીકરાને પણ શોખ લાગ્યો હતો પણ હજી એક ગુડ ન્યૂઝ છે જે મારે તમારી સાથે શેર કરવાની છે આપણી કંપનીના નવા સીઈઓને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે જલ્દી બોલ તો કંપનીના નવા સીઈઓ છે મારા માટે નહીં એ દિવસે મેં તને બધાની વચ્ચે લાફો માર્યો તે મારો પશ્ચાતાપ નહોતો તારા માટેનો ગુસ્સો હતો અને ગુસ્સો એટલા માટે હતો કે આ રવિને બરબાદ કરવાના કાર્યમાં તું નિષ્ફળ ગયો
અરે કોઈને માત આપી હોય ને તો આ રીતે અપાય, સમજો દીકરા? એક ઝાટકે બે કટકા, એક ઝાટકે બે કટકા કર્યા હોય ને તો જ કાર્ય પૂરું થયું એમ કહેવાય, સમજી ગયો? તમે શું કામ મનમાં ભરીને બેઠા છો? તેને જખમ કહેવાય, જખમ. અને આ જખમ અત્યારના નથી, હા, વર્ષો જૂના છે. તમારો વર એટલે મારો મોટો ભાઈ. હંમેશા એનું જ ચલાવતો, એ જેમ કે ને એમ જ થાય ને એમ જ થતું તું. મને મને ક્યારે પૂછવામાં મને થયું કે જે મેં ભોગવ્યું છે ને એ મારા સંતાનો તો નહીં જ ભોગવે. હું મારા ભાઈને ક્યારે કઈ ના કહી શકું, ના કઈ કરી શક્યો. પણ આજે એના પરિવારને ઘરથી બેઘર કરી નાખ્યો. અરે રસ્તે નજર તે કરી નાખ્યા મેં. અને એ પણ એક દીકરાને આંધળો બનાવ્યો. આંધળો ગણપતિ વિસર્જન વખતે આપણે બધા કેવા ખુશ હતા, બધા કેવા નાચતા હતા, આપણે ગાતા હતા અને ઢોલ ઢોલ પણ વાગતા હતા, યાદ છે તને દીકરા? મારી વાત ધ્યાનથી સાંભળ. જો ભાઈ ફટાફટ બોલો, આપણી પાસે ટાઈમ નથી. તારે અને તારા સાથીદારે ગણપતિ વિસર્જન માં મારા ઘરે આવવાનું છે. આવી જશે ને? પૈસા કેટલા આપશો? જો એ દિવસે છે ને આપણી બહુ ડિમાન્ડ હોય છે,
જે સપનામાં પણ નહીં વિચારી હોય ને એટલા રૂપિયા હું તને આપીશ. પણ 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 શું? કોઈને ખબર ના પડે એ રીતે તારે એક માણસને ગુલાલથી રંગવાનો છે, અને ખાસ કરીને ગુલાલ એની આંખમાં લગાડવાનો છે. એટલે તમે કરવા શું માંગો છો? આંધળો, હંમેશના માટે આંધળો કરવા માંગુ છું. જો ભાઈ, તમે ખોટી જગ્યાએ છો. આવું બધું કામ અમે નથી કરતા. તમે બીજી જગ્યાએ જાઓ. અને તમને પણ આ ઉંમરમાં ભલા નહીં આપ. કેટલા પૈસા જોઈએ છે બોલતા? 10,000, 20,000, 30, 50,000, 80,000, 1,00,000, 1.5 લાખ? 5 લાખ. પૂરા 5 લાખ. આપ્યા. પણ પાછળથી કોઈ પ્રોબ્લેમ ન થવું જોઈએ. ચિંતા નહીં કર, હું છું ને. ઓકે, પણ ગુલાલ કોની આંખમાં નાખવાનું છે? આની આંખમાં. અરે વાહ, મસ્ત હીરો જેવો લાગે છે. હર્ષ, હર્ષવર્ધન માણેકની આંખમાં ગુલાલ નાખવાનું છે. લોકો કામ પતી ગયા પછી પૈસા આપે છે, પણ હું તને પહેલા આપીશ. મને છેતરવાની કોશિશ નહીં કરતો. સમય પર આવી જજે, કારણ કે મારો સમય શરૂ થવાનો છે. ઠીક છે, તમે જાઓ, બધું કામ થઈ જશે. હર્ષવર્ધન માણેક, મને ખાસ કહ્યું તારી આંખમાં ગુલાલ લગાડવા માટે. અને એ જ રાત્રે તમે લોકોએ આઈ સ્પેશિયાલિસ્ટને બોલાવ્યો, અને મારા નસીબ સારા હતા કે એ વખતે હું ત્યાં હાજર હતો. એ રાત્રે હું તમારા રૂમમાં આવ્યો. દવાનું તો કામ કરે કે નહીં? કઈ પણ કામ હોય તો મને બોલાવ. ટિક ટોક.
અને હર્ષભાઈની આ હાલત માટે તમે જવાબદાર છો. તમે આ હાલત સુધી પહોંચી ગયા કા? આ હાલત સુધી તમને હું નહીં રવિ કઈ નહીં કરતો કાકા. કોઈ પોતાની માણસાઈ કે પોતાના સંસ્કાર ભૂલે ને તેનો અર્થ એ નથી કે આપણે પણ આપણી માણસાઈ અને આપણા સંસ્કાર ભૂલીએ. અરે નહીં તો પછી એમના માં ને આપણા માં ફરક શું? કમાલ છે નહીં તમારી. દેવા માટે માથા ઉપર છત નથી, ખિસ્સામાં એક પણ પૈસો નથી, તો પણ રૂબાબ તો હજી એવો ને એવો જ છે નહીં. આ ઘરની વહુ છે એટલે પારકી કહેવાય. આ મેટર અમારા ઘરની છે એટલે તું વચ્ચે ન બોલે એ તારા માટે સારું છે. મારા વતી, મારા સંતાનો વતી, તમારા મોટા ભાઈ વતી હું માફી માંગુ છું કાંતિભાઈ. એમ કરી નાખો બધું એમનું એમ કરી નાખો. આપણું ઘર આપણો બિઝનેસ હવે આપણું કઈ નથી. હા કઈ નથી આપણું, જે પણ કઈ છે ને એ મારું અમારું છે. હાથ જોડવાની કોઈ જરૂર નથી. તમારા બંને દીકરા હજી જીવતા છે.